ઉધનાના વિષ્ણુનગર સહિત અન્ય સોસાયટીઓમાં પીવાના પાણી સાથે ગટરના પાણી ભરી જતા લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે, જે અંગે સુરત કોંગ્રેસ દ્વારા ઉધના ઝોનમાં આવેદન આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આશીષભાઈ રાય, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સહમંત્રી. આજે જે અમે લોકો અહીંયા આવેલા છીએ તો એવું છે, છેલ્લા ઘણા સમયથી વિષ્ણુનગર સોસાયટીમાં પીવાના પાણીની સાથે ગટરનું પાણી મિક્સ થઈને આવે છે. હવે આખા વિશ્વમાં જ્યારે કોરોના વાયરસ જેવું એપેડેમિક આવી ગયું છે, ત્યારે મહામારી આવી ગઈ છે, ત્યારે આપણે આ વિસ્તારની અંદર નાની નાની સમસ્યાઓ, બેઝિક જો સૌથી બેઝિક સમસ્યા છે પીવાના પાણીની, એ સમસ્યા જો આ લોકો પૂરી ન પાડી શકતા હોય તો આવી ભયંકર મહામારીને કઈ રીતે આ લોકો પૂરી પાડી શકે. હવે કોઈ બી અહીંયા ટ્રમ્પ આવે છે તો 100 કરોડ રૂપિયા ખર્ચા કરે છે, પણ એક ગટર ડ્રેનેજ લાઇન જે કરવાનું હોય છે એના માટે સરકાર કે તંત્ર પાસે પૈસા નથી. હું આવું કહું છું કે આ જે છે ખોટા જે દેખાવો કરતા છે એ દેખાવો બંધ કરે, ને જે બેઝિક જરૂરત છે આટલા બધા તમે પૈસા વસૂલ કરો છો, વેરા બિલના પૈસા વધારી દીધા છે, લોકોનો પર આટલા બધા બોજો મૂકી દીધો છે, તો એ બધું તમે બંધ કરો ને લોકોને થોડીક સહૂલિયત આપો કે જે લઈને લોકો તમારી સાથે ચાલે. ગુજરાતના લોકોએ જ મોદીને અહીંયાથી ઉઠાવીને દિલ્હીમાં બેસાડ્યા છે, તો કમસે કમ મોદીએ એ ધ્યાન રાખવું જોઈએ કે ગુજરાત કમસે કમ એ વ્યવસ્થિત ચાલે. ને વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરતા હોય ને બેઝિક જરૂર ના પૂરી કરી શકતા હોય તો વાઇબ્રન્ટ ગુજરાતની વાત ના થાય. હવે એમને અમને કીધું છે કે 5 દિવસની અંદર એ સોલ્વ કરી આપશે, અમે લોકો બી રાહ જોતા છીએ. જો 5 દિવસની અંદર સોલ્વ ના થાય તો આના કરતાં એક મોટો આંદોલન થશે ને જેની ટોટલ જવાબદારી અહીંયાની તંત્રની રહેશે. હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ. આજે ઉધના ઝોન ખાતે આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ કારણ હતું કે વિવિધ સોસાયટીમાં જેવા વિનાયકનગર, વિષ્ણુનગર, આજે છેલ્લા 6 મહિનાથી આ સોસાયટી વિષ્ણુનગર પરેશાન થાય છે, અને જે પાણીની જે ડ્રેનેજ લાઇન છે તે એકદમ બેસી ગયેલી છે, તેના કારણે પીવાનું જે પાણી જે છે તે એકદમ અસંખ્ય ગંદુ અને ખરાબ આવે છે. આજે દેશના અંદર અને કેટલાક જગ્યાએ કોરોના રોગ જોવા મળે છે, પણ આ પ્રશાસન એકદમ નિષ્ફળ ગયું છે. અને કેટલીક સોસાયટી જેવી કે સાંઈ દર્શન, સાંઈ સમર્પણ, કાશીનગર, કૃષ્ણનગર, વિનાયકનગર, વિષ્ણુનગર, આ કેટલીક બધી સોસાયટી જે છે તેના અંદર ગંદા પાણીની વારંવાર ફરિયાદ, ઓનલાઈન ફરિયાદ કરવા છતાં પણ આ શાસકો અને પ્રશાસનો એકદમ આગ મરીને બેઠા છે. આજે પણ અમે રજૂઆત કરવા ગયા હતા તો તે લોકો તરફ એક જ વસ્તુ કહેવામાં આવે છે કે સરકારશ્રીનો પરિપત્ર છે કે ડ્રેનેજના અંદર માણસને નહીં ઉતરી શકાય. તો ગતિશીલ ગુજરાતની જ્યારે વાત કરે છે, જ્યારે મુખ્યમંત્રી
ત્યારે મારે એમને એક જ વસ્તુ કહેવાનું થાય છે કે તમે આધુનિક સામાન કેમ નથી રાખતા અને લોકો પાસે તમે કમર તોર વેરો ટેક્સ લેવ છો તો શાના માટે તમે ગંદા પાણી પીવડાવો છો? આજે મોંઘવારી એટલી હદે પહોંચી ગયેલી છે તેના કારણે સ્વાસ્થ્ય અને કેટલું નબળું થઈ ગયું છે તે પરિવારને જ ખબર હોઈ શકે છે. એટલે તેના વિરુદ્ધ અંદર આજરોજ અમે કાર્યપાલક ઇન્જિનિયર શ્રી આરસી જડીવાળા સાહેબને આવેદન પાઠવી અમે જણાવ્યું છે કે દિન 5 ની અંદર જો નિકાલ કરવામાં ના આવશે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને અમે આ ચલાવી લઈશું નહીં. મારું નામ પ્રતિભા કટારિયા છે, હું વિષ્ણુનગરમાં રહું છું અને હું ઘણા કમસે કમ 2-3 વર્ષથી પરેશાન છું. આ પાણીના લાઈનના લીધે પાણી નથી આવતું, વ્યવસ્થિત ગંદુ પાણી આવે છે, ગટર પણ ગંદી છે, એમ બી આખો 15-15 દિવસે ઉભરાય છે, પ્લસ કચરાવાળો ગલીમાં આવતો નથી, આખી સોસાયટીમાં ગંદકી છે. અને આ રીતે અમે કેટલા વર્ષોથી અહીંયા આગળ રહેતા છે ને કે હવે પોતાના ઘરો છે એટલે અમે છોડીને જઈ નથી શકતા, ત્યાં જ રહેવું પડે છે. ભાડાના ઘરમાં તો તમે છોડ્યો દેતે અને અમે કેટલા આ આશીષભાઈને સંપર્ક કર્યો તે આજે એમણે અમને અહીંયા લઈ આવ્યો અને અમે પહેલાં સાહેબને મળીને આ પ્રોબ્લમનો હવે જે નિદાન થાય તેને નહીં થાય ને તો અમે પાછા અહીંયા આવશું. પાણી એટલું ગંદુ આવે છે ને કે પીવાનું મન નથી થતું. અમે એ દેગડા લઈને એમ બહાર નીકળે કે કોઈના ઘરે તો સારું આવી જાય, કોઈના ઘરે જો તો પાણી લઈ આવે, એટલું ગંદુ પાણી ને ગમે તો આટલા દિવસથી કામ નથી કરતા. કોરોના વાયરસ આ લોકો કહે છે ઘડી ઘડી હાથ ધો, મોઢું ધો, પાણી વધારે પીઓ, પણ આવું ગંદુ પાણી થી હું હાથ ધોવાના? સેનિટાઈઝરનો હું ઉપયોગ કરવાનો? અમે જ્યારે પાણી જ ગંદુ આવે છે એ જ ગંદુ જાણી પાણી પીએ છે તો કોરોના તો સાઈડ પર, એના પહેલા ટાઇફોઇડ મલેરિયા ને કમળો ને બધું થઈ જશે, એના પહેલા જ અમે ટપકી જવાના છે.